નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ગાલા આસામે પેપર સોલ્યુશન બે હજાર ચોવીસ ધોરણ દસ અને મિત્રો સામાજિક વિજ્ઞાનના પેપર નંબર ત્રણના વિભાગ બીની સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન આ વિડિયોની અંદર મેળવીશું એ પહેલાં વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી દેવી જેથી કરીને બોર્ડની પરીક્ષાનું તમામ અગત્યનું મટિરિયલ તમને આપણી ચેનલમાંથી મળી રહે પ્રશ્ન હશે કે અઢાર પ્રશ્નોમાંથી કોઈ પણ મિત્રો જવાબ આપવાના રહેશે મનગમતા પ્રશ્નોના જવાબ આપી શકશો પ્રત્યેક બે ગુણ રહેશે એટલે કે નવ ધુ અઢાર ગુણનો વિભાગ બી છે તે વિદ્યાર્થી મિત્રો રહેશે કેવા પ્રશ્નો હશે તેની ચર્ચા કરીશું પ્રશ્ન નંબર પચીસ ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડોનો પરિચય આપો અથવા જો મિત્રો આ પ્રકારનો પ્રશ્ન હોય કે દ્રવિડોએ ભારતીય સંસ્કૃતિના વિકાસમાં મહત્વનો ફાળો આપેલો છે તો આ વિધાન સમજાવો તો આ બંનેમાંથી કોઈ પણ એક પ્રશ્ન હોય તો મિત્રો તમે જવાબ જે છે તે સરખો જ આવશે એટલે કે જવાબ આપણે આ પ્રકારે લખીશું આર્યો અથવા તો આર્ય સંસ્કૃતિ આર્ય એટલે નોડિક પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતા વધુ વિકસિત હતી તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમન્વયકારી સંસ્કૃતિનું રાજન કર્યું હતું આર્ય પ્રકૃતિ પ્રેમી હતા અને તેઓ વૃક્ષો નદીઓ પર્વતો સૂર્ય વાયુ વરસાદ વગેરેની પૂજા અને આરાધના કરતા હતા તેમણે પ્રકૃતિના તત્વોની શ્રુતિઓ એટલે કે વૈદિક રૂચાઓ મંત્રો રચ્યા હતા સમય જતા તેમાંથી યજ્ઞ આગાદી ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ આર્યની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને મિત્રો આર્યવર્ત નામ આપવામાં આવ્યું હતું આર્ય શરૂઆતની અંદર વાયવ્ય ભારતમાં રહેતા હતા અને ત્યાં સાત મોટી નદીઓ વહેતી હતી તેથી આ પ્રદેશને સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણો દેશ ભરતભૂમિ ભરતખંડ ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો આર્યોએ ભારતને ભવ્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો આપ્યો છે દ્રવિડો અથવા મિત્રો દ્રવિડ સંસ્કૃતિ તો દ્રવિડો પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને મહેજો દડોની એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો મનાય છે તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્માના પિતા રૂપે માન્યા હતા જેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો આપણી સંસ્કૃતિમાં રહેતી પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પૂજા એ દ્રવિડોની મિત્રો મળેલી આપણને ભેટ છે ધૂપ દીપ અને આરતી વડે દેવદેવીઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોનો વારસો મનાય છે દ્રવિડો માતૃ મુલ્ક અને માતૃપ્રધાન કુટુંબ પ્રથા ધરાવતા હતા તેઓ અવકાશી ગ્રહો હોડી તરાપા કાતવું વણવો રંગવો વગેરે જ્ઞાન પણ ધરાવતા હતા ઉત્તર ભારત ઉપર આજે કાબૂ મેળવતા દ્રવિડો દક્ષિણ ભારતની અંદર સ્થાયી થયા દ્રવિડ કુળની જો વાત કરવામાં આવે તો મિત્રો તમિલ તેલુગુ કન્નડ મલયાલમ વગેરે ભાષાઓ બોલતો લોકો દ્રવિડો આજે પણ દક્ષિણની અંદર જોવા મળે છે પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિની સભર છે પ્રશ્ન નંબર મિત્રો વાત કરીશું છવ્વીસ ભારતના પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો મિત્રો પ્રથમ તો વારસો સમજી લો કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બે પ્રકાર છે અત્યારે આપણે વાત કરીશું પ્રાકૃતિક વારસાની અંદર કોનો સમાવેશ થાય છે તો ભારતના પ્રાકૃતિક વારસાની અંદર પર્વતો જંગલો નદીઓ અને ખીણ પ્રદેશો ઝરણા સાગરો દરિયા કિનારો ફળદ્રુપ મેદાનો રણો

સમયાંતરે લાકડાનો ઉપયોગ હજારો ભવનો અને મકાનોના બાંધકામમાં થતો રહ્યો છે લાકડાની મૂર્તિઓ બાળકો માટેના ગોખ સિંહાસનો ખુરશીઓ જાળીઓ વગેરે બનાવવામાં કાષ્ટકલા વિકસિત થઈ લાકડા પરનું કોતરકામ એ ભારતની કલા કારીગરીની એક વિશેષતા છે ગુજરાતમાં આવેલું મિત્ર સોમનાથ એટલે કે પ્રભાસ પાટણ ખાતેથી આશરે ત્રણસો ને પચાસ વર્ષ પૂર્વે થયેલું લાકડાનું કોતરકામ આજે પણ મિત્રો પ્રાપ્ત થયું છે અને ભારતના પ્રાચીન ગ્રંથોની અંદર વર્ણવેલા વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે તે થયેલું પણ છે ગુજરાતના સંખેડામાં લાકડામાંથી પારણા મોચીઓ બાપ બાજ મિત્રો ને જ કરી દેજો બાજ પલંગ હિંડોળા કબાટ તેમજ વિવિધ પ્રકારનું મનોહર ફર્નિચર જે છે તે બને છે ઈડર જે છે તેની અંદર પણ મિત્રો લાકડાની બનાવટ માટે જે છે તે જાણીતું છે તો અહીં પણ સુધારી દેવું લાકડાની બનાવટ માટે ઈડર પણ જાણીતું છે પ્રશ્ન નંબર મિત્રો અઠ્યાવીસ લોથલના કારીગરો ધાતુઓમાંથી શું બનાવતા હોવાનું જણાયું છે તો મિત્રો લોથલ જે છે તે લોથલના કારીગરો ત્રાંબા અને કાસામાંથી દાંતરડા દાંતરડી અહીં તમારે લખવાનું છે દાંતરડી વળાંકવાળી કરવત આરો અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાયું છે આ ઉપરાંત તેઓ ધાતુઓમાંથી વાસણો મૂર્તિઓ અને પગરખા પણ મિત્રો બનાવતા તેઓ યુદ્ધો માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુઓમાંથી બનાવતા હતા પ્રશ્ન નંબર મિત્રો ઓગણત્રીસ એલિફન્ટાની ગુફાઓ વિશે ટોંકમાં માહિતી આપો એલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયાની ઉત્તર પૂર્વ દિશામાં લગભગ બાર કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલી છે પોર્ટુગીઝો અરબ સાગરમાં આ દ્વીપ એલિફન્ટાની ગુફાઓ પર સૌ પ્રથમ આવ્યા ત્યારે ત્યાં હાથીની પથ્થર નિર્મિત એક વિશાળ આકૃતિ જોઈ આ આકૃતિ જોઈને તેમણે આ દ્વીપનું નામ એલિફન્ટા આપ્યું હતું અહીંના સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી કહે છે એલિફન્ટાની સાત ગુફાઓ પૈકી ગુફા નંબર એક સૌથી ભવ્ય છે તેમાં ભગવાન શિવના ત્રણ સ્વરૂપો દર્શાવતી ભવ્ય ત્રિમૂર્તિ જોવા મળે છે તેની ગણના દુનિયાની મૂર્તિઓની અંદર થાય છે છે અજંતાની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પ રચનાઓ તેની અનુપમ શિલ્પકલાને ધ્યાનમાં લઈને સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન ની સંસ્થા યુનેસ્કોએ ઓગણીસો ને માં વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાની ગુફાઓનો સમાવેશ કર્યો છે પ્રશ્ન નંબર મિત્રો ત્રીસ આપણા વારસાને લોકો કઈ કઈ રીતે નુકસાન પહોંચાડે છે તો આપણા વારસાને લોકો નીચે દર્શાવેલી રીતે નુકસાન પહોંચાડે છે કેવી રીતે દાખલા તરીકે નદીઓ છે ઝરણા સરોવરો વગેરેને પ્રદૂષિત કરીને જંગલો વગેરેને આડેધડ કાપીને જીવજંતુઓ અને જીવોને મારી નાખીને શિલ્પ સ્થાપત્ય અને ઐતિહાસિક ઇમારતોને ખંડિત કે વિકૃત કરીને તેમની આજુબાજુ ગંદકી કરીને શિલાલેખોના લખાણને ભૂસી નાખીને મિત્રો આપણો જે વારસો છે છે તેને નુકસાન પહોંચાડે પ્રશ્ન નંબર રાષ્ટ્રીય એટલે શું તો કુદરતી વનસ્પતિ કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોથી જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારોને રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવામાં આવે છે તે અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે અને તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર પ્રતિબંધ હોય છે અહીં સહેલાણીઓના હરવા ફરવા પર પણ મિત્રો નિયંત્રણ હોય છે અને તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે કાજીરંગા કારબેટ વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગીર દતીગામ વગેરે મિત્રો દેશના જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો છે પ્રશ્ન નંબર બત્રીસ આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વિદ્યાર્થી મિત્રો વધી રહ્યો છે તે આપણે લખીશું હાલમાં વિશ્વની ઉર્જા મોટા ભાગની જરૂરિયાત કોલસો ખનીજ તેલ કુદરતી તેલ અને લાકડા જેવું પરંપરાગત ઉર્જા સ્ત્રોતથી સંતોષાય છે આ ઉર્જા સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત છે અને વળી તે પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધનો ધરાવે છે પરંપરાગત ઉર્જા સ્ત્રોતોના જથ્થા ઝડપી મિત્રો ઘટી રહ્યા છે અને તેના પરિણામે વિદ્યુત ઉત્પાદન અને કાળક્રમે ઘટતું જશે જંગલો પણ ઘટી રહ્યા છે એટલે કે બળતણ માટે લાકડું મળવું પણ મુશ્કેલ થતું જશે આ સંજોગોમાં નજીકના જ ભવિષ્યમાં ઉર્જાના બિન પરંપરાગત સ્રોતોને વધુને વધુ ઉપયોગ અનિવાર્ય થઈ જશે વળી તે પુનઃ પ્રાપ્ય ઉર્જાના સંસાધનો છે આથી આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ ખરેખર આખા વિશ્વની અંદર વધી રહ્યો છે. પ્રશ્ન નંબર મિત્રો તેત્રીસ ધાતુમય ખનીજોનું વર્ગીકરણ કરો. તો ધાતુમય ખનીજોનું વર્ગીકરણ આ પ્રમાણે છે. પેલું આપણે લઈશું કિંમતી ધાતુમય ખનીજો. જેની કિંમત વધારે છે તેવા સોના રૂપો એટલે કે ચાંદી અને પ્લેટિયમ વગેરે. વજનમાં હલકી એવી ધાતુવાળા ખનીજો તો આવશે મેગ્નેશિયમ બોક્સાઇડ ટાઇટેનિયમ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો તો આવશે લોખંડ ત્રાંબુ શીશુ જસત કલાઈ નિકલ વગેરે મિશ્ર ધાતુ બનાવવા માટે વપરાતા ખનીજો તો આવશે મેગેનીજ ક્રોમિયમ ટોન વેરેડિયમ વગેરે મિત્રો એક વધારાનો પ્રશ્ન આપેલો છે અહીંયા આપણને મેગેનીજના ઉપયોગો જણાવો

પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન તે લોકોના ઘરોમાં શણના પગ સૂતળી કંતાન કોથળાનો વપરાશ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળ્યો આવસા માટે હશે તો પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન તે લોકોના ઘરોમાં શણના પગલુંછણિયા સૂતળી કંતાન કોથળાનો વપરાશ ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળ્યો કારણ કે મિત્રો શણ ઉત્પાદક ક્ષેત્રોની નિકટતા સસ્તી જળ પરિવહનની સુવિધા શણને સંસાધિત કરવા માટે પૂરતું પાણી સસ્તો માનવ શ્રમ બેંકો અને વીમાની સગવડો તથા ઉત્પાદનની નિકાસ માટે બંદરોની સગવડના લીધે પશ્ચિમ બંગાળની અંદર શણ ઉદ્યોગ વધુ વિકસ્યો છે શણને સંસાધિત કરવા માટે પુષ્કળ મિત્રો પાણીની જરૂર પડે છે અને તેથી મોટા ભાગની શણ મિલો હોગલી નદીના કિનારે આવેલી છે પ્રશ્ન નંબર પાંત્રીસ સિમેન્ટ બનાવવા માટે કયા કાચા માલની જરૂર પડે છે સિમેન્ટ બનાવવા માટે મિત્રો ચૂનાના પથ્થર કોલસો ચિરોડી માટી વગેરે કાચા માલની જરૂર પડે છે પ્રશ્ન નંબર મિત્રો જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવેલી છે તો બંધારણના આર્ટિકલ સત્તર મુજબ અસ્પૃશતા નાબૂદ કરવામાં આવી છે કોઈ પણ સ્વરૂપે અસ્પૃશતાના અમલની મનાઈ ફરમાવવામાં આવે છે અસ્પૃશ્યતાના કારણે લદાતી કોઈ પણ ગેરલાયકાત કાયદાની રૂએ સજાપાત્ર ગુનો ગણાય છે મિત્રો વિશેષમાં વાત કરીએ તો કેન્દ્ર સરકારે બનાવેલા અસ્પૃશ્યતા નાબૂદીના કાયદામાં ઈસવીસન ઓગણીસો ને પંચાવન મુજબ અસ્પૃશ્યતાના ગુનાઓ માટે જરૂર પડે તો દંડ અથવા જેલની શિક્ષા ફટકારવાની જોગવાઈ પણ કરવામાં આવી છે બંધારણના આર્ટિકલ પચીસ પ્રમાણે રાજ્યની અંદર સામાજિક કલ્યાણ અને સુધારણા માટે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે ખુલ્લી મૂકતો કાયદો બનાવવાનો અથવા એ અંગેનો અમલનો હોય તેવો કાયદો ચાલુ રાખવાનો પણ અધિકાર મળે છે તેમાં હિન્દુઓના ઉલ્લેખમાં શીખ જૈન અને બૌદ્ધ ધર્મ પાળનારાઓના તેમજ હિન્દુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ જૈન તથા બૌદ્ધ ધાર્મિક સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે પ્રશ્ન નંબર મિત્રો આતંકવાદની મુખ્ય સામાજિક અસરો આ પ્રમાણે છે આતંકવાદ સમાજની એકતાને છીનભીન કરે છે આતંકવાદના કારણે નાગરિકો સતત ભયના ઓથાર નીચે જીવે છે અને તેઓ સંદેહમાં જીવતા હોવાથી એકબીજા ઉપરનો વિશ્વાસ ઘટી જાય છે પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે આતંકવાદીઓ ભય ફેલાવા હુમલા લૂંટફાટ અપહરણ હત્યા જેવી પ્રવૃત્તિઓ કરે છે પરિણામે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સૌ ભયગ્રસ્ત જીવન જીવે છે આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળે છે અને તેઓ શાંતિથી અભ્યાસ કરી શકતા નથી વિદ્યાર્થી મિત્રો સાંપ્રદાયિક ઝઘડા કે તોફાનો વારંવાર થાય છે જેથી સમાજ વ્યવસ્થા વ્યસ્ત વ્યસ્ત બને છે સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ બંને ઉત્પન્ન થાય છે જે વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓનું પ્રમાણ વધારે હોય ત્યાં લોકોને એકબીજાને જોડતા કડીરૂપ પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી ઉલ્લાસભેર થઈ શકતી નથી ગામડા અને શહેરો વચ્ચેનો તેમજ રાજ્ય રાજ્ય વચ્ચેનો આંતરવ્યવહાર મિત્રો ઓછો થઈ જાય છે ત્યાર પછી મિત્રો આગળનો વિભાગ સીનું સોલ્યુશન મેળવવા અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને વિદ્યાર્થી મિત્રો આગળનું સોલ્યુશન મેળવી શકો છો જો તમને અમારો વિડીયો ગમે છે તો લાઈક કરી તમારા મિત્રો સુધી